नमस्कार बाळको, आपणे आजे गणितनी अंदर तरत पछीनी जे संख्या छे ते जाणवा माटे भेगा थया छे के कई रीते तरत पछीनी संख्या आपणे लखवानी छे। पहेला तो तमने जणावी दऊं के आपणे हमेशा आ जे वस्तुओ होय छे जे संख्याओ तरत पछीनी संख्या जाणवी के तरत पहेलानी संख्या जाणवी के वच्चेनी संख्या जाणवी तो आपणने संख्या ज्ञान आवडवू जोईए। एक थी सौ एकड़ा सुधीनी रकम छे ते आवडवी जोईए, स्थान किंमत छे ते आवडवी जोईए। आपणे अहींया अत्यारे एक थी सौ सुधीनी संख्याओ छे तेमां तरत पछीनी संख्या कई रीते आवे ते आपणे जोवाना छीए। जो अहींया दस छे तो दस पछी कई संख्या आवे तो एक बे त्रण चार एवी रीते तमे बोलो तो दस पछी शुं आवे छे, अग्यार आवे छे। अग्यारने आपणे पछीनी संख्या कही शकीए छीए। ત્યાર પછી બીજા નંબરની સંખ્યા છે વીસ, બરોબર? આ વીસ છે, વીસ પછી શું આવે? વીસ, વીસની બગડાની લાઈન છે, બગડે મીંડે પછી બે બગડે એકડે આવે એટલે કે એકવીસ આવે છે, એટલે અહીંયા લખશું એકવીસ। ત્યાર પછી ચાલીસ, તો ચાલીસ પછી શું આવે? આપણે ચારની લાઈન બોલવાની, ચારની ચાલીસ છે એ ત્રણની લાઈનમાં આવે, ત્રકડે એકડે એકત્રી એમ। જો ન ખ્યાલ આવે તો ત્રણની લાઈન બોલવાની, ચોકડે ચોકડે મીંડે ચાલીસ થયા, ત્યાર પછી કઈ સંખ્યા આવે છે એ આપણે જોવાની, તો તેમાં આપણે અહીંયા એકતાલીસ આવે છે ચાલીસ પછી, સાઠ છની લાઈનમાં આવે, છગડે મીંડે સાઠ અને છગડે એકડે એકસઠ, એટલે અહીંયા આપણે એકસઠ લખીએ છીએ। શૂન્ય હોય તો શૂન્ય પછી એકડો આવે, હા ધ્યાનમાં રાખવાનું, શૂન્ય હોય તો એની પછી શું આવે? એકડો। અહીં સિત્તેર સાતડે મીંડે છે તો સાતડે પછી એકડે, સાતડે એકડે એકોતેર। ત્યાર પછી પાંચડે મીંડે છે તો પાંચડે એકડે, પાંચડે એકડે એકાવન। ત્યાર પછી જો સાતડે ત્રગડે તોતેર છે તો આ ત્રણ છે ને, ત્રણ પછીની સંખ્યા શું છે એ આપણે જોવાની, તો ત્રણ પછીની સંખ્યા ચાર થાય, સાતડો એમને એમ લખો પણ ત્રણ પછીની સંખ્યા શું થઈ? ચાર થઈ। ત્યાર પછી આ સાડત્રીસ છે, સાડત્રીસમાં જે દશકનો અંક એમને એમ રાખો પણ આ સાત પછી કઈ સંખ્યા આવે છે? તો કે આઠ આવે છે, સાત પછી આઠ આવે છે, એટલે આ સાડત્રીસ પછી આડત્રીસ, એ રીતે આપણને સંખ્યા મળે। આ છપ્પન છે, પાંચડે છગડે છે, પાંચડો એમને એમ લખો, છગડા પછી સાતડો આવે, છપ્પન પછી કઈ સંખ્યા થઈ? સત્તાવન। આ વસ્તુ જ ખાસ ધ્યાનમાં રાખવાની, એકમનો અંક છે અહીંયા જે આપ્યો હોય એની પછીનો અંક અહીંયા આવવો જોઈએ, છ પછી સાત આવે છે એટલે એ અંક આપણે અહીંયા મૂક્યો। ત્યાર પછી નવ્વાણું, નવ્વાણું એટલે નવ પછી તો દસ થાય, નવ પછી શું થાય? દસ, એક અહીંયા મૂકી દો, વળી પાછો નવ થયો, નવ ને એક એટલે દસ થાય, નવ્વાણું પછી આપણે શું આવે? મતલબ પછીની સંખ્યા એટલે એક સંખ્યા ઉમેરવાની। હવે એ નવ છે, નેવ્યાશી છે, નવ નવમાં તમે એક ઉમેરો, નેવ્યાશીમાં દાખલા તરીકે આ નેવ્યાશી છે, નેવ્યાશીમાં એક ઉમેરો તો નવ ને એક દસ, પછી વધી એક આવે, આઠ ને એક નવ, નેવું થયા ને, બરોબર? એટલે નેવ્યાશી પછી આપણે આવે છે નેવું, એટલે અહીં લખો નેવું। ત્યાર પછી ચોસઠ, ચોસઠ એટલે છગડે એકડે એકસઠ, છગડે બગડે બાસઠ, છગડે ત્રગડે ત્રેસઠ, છગડે ચોગડે ચોસઠ, છગડે ચોગડે ચોસઠ પછી શું આવે? તો છગડે પાછળ આવે, ચોગડા પછી પાછળ આવે, એટલે ચોસઠ પછી આપણને પાસઠ મળે છે। ત્યાર પછી અહીંયા અડતાલીસ આપ્યા છે, ચોગડે એકડે એકતાલીસ, બેતાલીસ, તેતાલીસ, ચુમ્માલીસ, પિસ્તાલીસ, છેતાલીસ, સુડતાલીસ અને અડતાલીસ, ચોગડે આઠડે થયા, હવે ત્યાર પછી આઠ પછી નવ આવે એટલે ચોગડે નવડે ઓગણ પચાસ, આ રીતનો આપણને જવાબ મળે છે। આ સત્તાવન છે, સાતડા પછી આછડો આવે, આપણે દશકનો અંક છે એમને એમ રાખવાનો હોય, એટલે સત્તાવન પછી અઠાવન થયા। એવી રીતે એક્યાસી છે, એકડા પછી બગડો આવે છે, દશકનો અંક એમને એમ રાખવાનો, તો અહીંયા બે લખો અને આઠના આઠ, મતલબ એક્યાસી પછી શું આવ્યા? બ્યાસી આવ્યા, ચોગડા પછી ચોગડો આવે અને ચોગડાને એમને મૂકી દો, મતલબ તેતાલીસ પછી આપણને ચુમ્માળીસ મળ્યા। ત્યાર પછી આ એકાવન છે, એક પછી બે આવે છે, અહીં પાછળો છે એમને મૂકો, એકાવન પછી આપણને શું મળ્યું? પછીની સંખ્યા બાવન મળી। ત્યાર પછી આ છ છે, છ પછીની સંખ્યા સાત છે, અને આ સાતડો પણ બાજુ મૂકો એટલે થયા બે સાતડા સત્યોતેર, આવી રીતની આપણને રકમ મળી। ત્યાર પછી જો અહીંયા સત્યોતેર આપ્યા છે, એમાં એકમનો અંક સાત છે ને, એટલે સાતની જગ્યાએ આઠ લખો, સાત પછીની સંખ્યા આપણે આઠ લખ્યા, અને ત્યાર પછી આ બાજુમાં સાત છે એ લખી નાખો, એટલે સત્યોતેર પછી અઠ્યોતેર થાય। આટલા બધા ઉદાહરણ થયા હોય ત્યાર પછી આપણને આવડી જવું એ સ્વાભાવિક છે। ત્યાર પછી એકસઠ છે, છગડે એકડે એકસઠ ને છગડે બગડે બાસઠ, જો તમને ઘડિયા ટૂંકમાં જે એકડા આવડતા હોય
तो तमने सीधो ते बोलता आवड़ी जशे। एक साइड पची थी बासठ, हवे ओगण पचास छे। चोकड़े नवड़े ओगण पचास, चोकड़ा नी नवड़ा नी लाइन पूरी थाय चोकड़े नवड़े, त्यार पछी पछीनो आंकड़ो नव में एक उमेरो। जाइया चोकड़े नवड़े छे मैं एक उमेरो, पछीनी संख्या एटले एक उमेरवानो। हवे नव ने एक दस थाय, बधी एक आवी, चार ने एक पांच थाय, आ ओगण पचास छे। ओगण पचास पछी शुं आवे छे? पचास आवे। खास करीने ज्यारे नव होय ત્યારે દશકમાં ફેરફાર આવે, નવની જગ્યાએ શૂન્ય મૂકવાનું। ત્યારે દશક છે એક વધી જાય ને નવની જગ્યાએ શું મૂકવાનું? શૂન્ય। અહીં એકની જગ્યાએ બે અને ત્રણ ના ત્રણ એટલે એકત્રીસની જગ્યાએ, એકત્રીસની પછીની સંખ્યા આપણને શું મળી? બત્રીસ। અને ત્યાર પછી ઓગણત્રીસ, નવની જગ્યાએ શૂન્ય મૂકો અને દશક છે એમાં એક વધારી દો એટલે ઓગણત્રીસ પછી આપણને શું મળ્યા? ત્રીસ। એવી રીતે ચોપન છે, ચારની જગ્યાએ પાંચ લખો, દશક એમની એમ લખો અને આ રીતે આપણે તરત પછીની જે સંખ્યાઓ છે તે જાણી શક્યા। એક વખત વિડીયો ન સમજાય તો બીજી વખત જોજો, અને આપણા મિત્રો છે, કોઈ આપણા સગા સંબંધી છે તેમને પણ આ વિડીયો મોકલજો, અને આપણી ચેનલ છે સબસ્ક્રાઈબ કરજો, લાઈક કરજો, એના ઉપર કોમેન્ટ કરજો। નમસ્કાર।